ઘડી લઈ જેદી ચામુંડા હોટલ મે આ બોલી બોલ્યો ખરા આવડો ખરા આવડો ડુંગર લઈ માતાજી હોડમાં મળ્યા ભલા કર્યા જેથી મારી જોગ માયા તમે લઈ વશિકા હા બોલી બોલ્યા પાતાળે પાતાળે જ લંબાવ્યા સાબંધ તમારા પાવન જે માંડવો છે જગદંબા જોગમાં અમારી વિષુ ભોજાળી ચામુંડા માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો સુખ હોય તેથી કદાચ માણસને સાહેબી સાંભળતી હોય પણ સાહેબ દુઃખ પડે તઈ સાંભળે દેવ આજ ઘર આંગણે સાહેબ આ રૂડો અવસર છે. ઘર આંગણે જયારે પ્રસંગ છે મોહન દાદા અને એમનો પરિવાર આખા પરિવાર આવે સાહેબ મારે એક નાતો એવો પ્રેમનો છે. તાતનો સાહેબ એવો તોળાયેલો છે એની આરે કે નાનો મોટો પ્રસંગ હોય એકાદ બે દિવસ બે પાંચ દી જાય ભેગા ન થયા હોય વાત ન થઈ હોય તો ગમે નહીં. એક સંબંધના તાતણે તોળાઈને આવ્યું સુધી સાહેબ હું મોહન દાદાના પરિવાર થકી આવ્યું સુધી આનંદનો લાવો જયારે કરવા આવ્યો છું. પણ મૂળ વાત એ કરું છું માંડવો જે છે ને મોહન દાદાની માનતાનો છે ને આજથી લગભગ 18 વર્ષ પહેલાની આ માનતા છે. ભાઈ અમારે ગયા વર્ષે જેને ખૂબ અહીં માજા કરાવી છે અમારા ભૌતિકભાઈ રાવળ આંબલાથી વધારે જોરદાર તાળથી બધા વર્ણના અઢારક વર્ષ પહેલા સાહેબ ભૌતિકભાઈ આવ્યો છે એ પ્રેમના નાતે આવ્યો છે. નિલેશભાઈને સુરત જવાનું હતું એટલે નીકળી ગયો છે પ્રોગ્રામ પૂરો કરીને, નહીતર એ આવે છે. કારણ કે મોહન દાદાના સંબંધ જેવડા એની અરે બધા અરે બનાવ્યા છે સાહેબ. પૈસાથી નથી કોઈ આવવાનું છે પણ સંબંધના તાતાને તોળાઈને બધા આવ્યા છે. આભૂતિ કારણ કે નાતો એવો છે. સાચી વાત કરું ભૌદીકભાઈ અને મોહન દાદાને એવો બે ને નાતો છે એ બે ઘડીક પાછળ જાય ને તો તમને એમ થાય કે આ બે આકડી બાજ છે બથામ પછી એવો નાતો છે બે એવા બાધે બે જ્યારે ભેગા જાય ને ત્યારે હામાં હામી બથામ પછી આવે. ખરેખર આ રિયલ વસ્તુ કહું છું. એવો નાતો એક નાતો એવો છે પ્રેમનો મિત્રતા એવી છે સાહેબ સંબંધ એક એવો છે એમની. પણ મૂળ જે વાત કરું છું આજથી 18 વર્ષ પહેલા સ્વર્ગસ્થ ધનજી દાદા એના માટે આ કરેલી માનતાનો આ માંડવો છે.
માતાજી દાદા માતાજીના પઢિયાર ભુવા હતા. આમ શરીરની મેલપાજીતી સાહેબ રોગ મનાણો અને હોસ્પિટલની મેલપાજીતી દાખલ કર્યા, જેને ઓક્સિજન ચાલુ થયો. ડોક્ટરે જે એમ કીધું કે હવે આ કેસ કદાચ બચે પણ અને ન પણ બચે. સિરિયસ જે હાલત હતી ને સાહેબ, તેથી દવાખાનાના પગથીએ બેઠા બેઠા આભની હામુ જોઈને એ હુરકાના શિમાડાની માથે નજર નાખીને કીધું હતું કે આવી કે તમે આય અમારી હોલંકીના કળ ભાગલાની દેવ, અમારી જોગમાં અમારી કુળદેવી ચામુંડા. મળી અમે તો તારી પા શું કરીએ કે તારી પા બે હાથ જોડી ભગવતી જોગમાં જાય, મારા કળની દેવ સાવણ તારી પા હાથ જોડી તને પ્રાર્થના કરીએ કે સાહેબ આ વાતો છે બધી ભરોહાની છે, વિશ્વ હોય તો બધું છે ને કાંઈ ન હોય તો કાંઈ નથી. ભાવનગર દવાખાનાની માલિપા બેઠા બેઠા સાહેબ ભગવતી જોગમાં અમારી ચામુંડાના નામનું આ હોડું કદાચ આંખીની માલિપા આવ્યું છે કે આવી ભગવતી આવી અમારી દગા આવડી દેવ. મારી જગતના ચોકની માલિપા બાવડા તે જ આવ્યા છે. ઉદળા તે કર્યા છે. ડોક્ટર એમ કે છે કે હમણાં તમારો બાપ સહી સિરિયસ છે, કદાચ બસે પણ ન પણ બસે. જોજે હું માની અમારી માથેલી અમારા બાપનો સાયોનો લઈ લઈશ. દુનિયાના ડોક્ટરો હોય તો હકીમો ભલે ગમે એ કે, પણ એ જોગમાં જાય અમારું કુળ અમારી પાસે અમારા બાપનો સાયોનો લઈશ. આખી માલ બધી આહુડું કદાચ દળદળ પીડ્યું છે, મારી ડોકમાં યા ચામુંડાને કાંઈક વાતું રાખવી છે. દવાખાનાની માલપાથી સાહેબ આ હુરકાના પાદરમાં બેઠી ને સાહેબ આઈ ભગવતી જોગમાં આ પાલખે સાંભળતી હતી ઘરે રે. મારી તારો પઢિયાર છે અને હજી તો અમે ઉગીને ઉભા થયા છીએ, અમારા પગ ભરે અમારી ચામુંડા અમે નથી થયા, અમારા બાપનો સાયો યોજાય છે. અમારા બાપનો સાયો યોજા હોય તો અમે કોની પણ વિહામો લેવા જાવ. બે હાથ જોડી અને હુરકાના પાદરીમાં સાહેબ હોળંકીના મઢની માલિપા બેઠીની ચામુંડા અને તેથી દવાખાના અને પગથિયે બેઠા બેઠા મોહનભાઈ એવું કહે છે કે મળી અત્યારે તો મારી પાસે ફર નથી, પણ ભાઈ હાથ જોડી તને આટલી વિનંતી કરું છું કે આવી જો મારી પાસે ફર થઈ જાહે ને અને મારો બાપ જીવી જાહે ને તો મારી કુળદેવી ચામુંડા તારો માંડવો કરી. આજનો જે આ માંડવો છે ને સાહેબ, એ મોહન દાદાની માનતાનો માંડવો 7-18 વર્ષ પહેલા જયારે એને માનતા કરી હતી પોતાના બાપ માટે. તેથી સાહેબ કટ કટ દવાખાના પગથિયે અમારી જોગમાં યા હુરકાના પાદરની માલફતી મારી હોળંકીની સાવણ સડી ગઈ છે. ભાઈ માતે મીઠાનો હાથ ફેરવીને કીધું તો ખમા કદાય વધેતાના લેખ અહીંયા પૂરા થયા છે, મંડાળની વાતો કદાય અહીંયા પૂરી થઈ છે, પણ એની વધેતા બની જાઓ. એની વધેતા બની જાવ અને વધેતા બનીને કદાય મીઠાપનો માથે હાથ ફેરવું ખમા કહું કદાય જો એનો જીવનની જીવાદોરી આ ટૂંકી થતી હોય, પણ એ જો માયા હું સાવણ એમ માથે હાથ ફેરવું કદાય એને જીવનદાન નો આપી દઉં તો સોલ. જે માણાને સિરિયસ ઓક્સિજન ચાલુ સાહેબ, ડોક્ટર એમ કીધું કે ઘડી બે ઘડીના મહેમાન એને તેથી દવાખાનાની માલપાથી ઉભા કરી અને ધનજી દાદાને મારી ચામુંડા હુરકાના પાદરીમાં લઈ આવી હતી. હોળી 3 વર્ષ પાછા દિવાડ્યા. આ ઈ માનતાનો મોહન દાદાનો માંડવો છે સાહેબ. બાકી તો સાહેબ જગતના ચોકની માલિપા
એના સહી સાહેબ એના થઈને રહીને તો કોઈ દાડો વાંધો નથી આવતો, ક્યાંય બહાર ડૂટું કાઢવાની જરૂર નથી પડવા દેતી સાહેબ. એના સહી અને એના થઈને રહીને સાહેબ જગતના ચોકની મેલ પર કોઈ દાડો વાંધો નથી આવવા દેતી. બાકી તો સાહેબ કાયમ કહું છું, પરિવારમાં હો ઝેર હોય ને સાહેબ, હો વેર ઝેર હોય ભાઈઓમાં, મોટો પરિવાર હોય નાનો પરિવાર હોય, સાહેબ દુનિયાના શેડે રહેજો, અહીં સુરત રહેજો, મુંબઈ રહેજો, અમદાવાદ રહેજો, અમેરિકા રહેજો, તમને મજા આવે ને રહેજો સાહેબ. પણ એક આપણું ગામ ક્યાં છે, આપણા ગામની માલિક આપણો મઢ ક્યાં છે, ને આપણી માતા કઈ છે સાહેબ, આટલું નો ભૂલ થાય. 12 મહિનામાં સાહેબ આપણી પાસે 12 મહિના ટાઈમ ન હોય ને તો ગમે ને ફાફા મારી લેજો, પણ આપણા મઢે જેથી નોરતા હોય માતાજીના, જેથી માતાને જમાડવા ભાયાત ભેગું થાય ને, તેથી કરોડો રૂપિયાના કામ હોય ને તો મૂકીને સાહેબ માતાની સામે બેસી જાજો 12 કલાક. આવી કણકો ખાય, કદાચ કણકો લાપસી નો કોળીઓ ખાઈને ખમાકે છે ને. સાહેબ એક 12 કલાક 12 મહિનાની એને ફાળવી છે ને, તો એ 12 મહિના મારું ને તમારું ધ્યાન રાખવા મુંબઈ રહેતા હશું ને તો ત્યાં આવશે, સુરત રહેતા હશું, અમદાવાદ રહેતા હશું, ગમે ત્યાં રહેતા હશું, સાહેબ એક 12 કલાક એને ફાળવી છે ને 12 મહિના ધ્યાન રાખવા આવશે. તો સાહેબ જેને મરોહો છે, જેને ભાવ છે, જેને પ્રેમ છે માતાજી પ્રત્યેનો, આ એની વાતો છે, બાકી જેને કાંઈ નથી એને કાંઈ કહેવાનું જ નથી. કારણ કે સાહેબ આ તો ભરોહાની વાતો છે, જેને જેને ભેટો થઈ ગયો ને સાહેબ ભગવતીનો, એને ખબર છે કે કોણ સ્વયં છે. જેને જેને ભેટો થઈ ગયો સાહેબ એને ખબર છે કે કોણ છે, બાકી એને પારખવા વાળા પારધી તો કેદુ ના જતા રહ્યા સાહેબ, એને પારખવા વાળા એના પારથી તો કેદુ ના જતા રહ્યા સાહેબ. હું તમે જે આનંદ કરીએ ને સાહેબ, એની ખાલી હવા આવે ને એ હવામાં હું તમે આનંદ કરી લઈએ છીએ સાહેબ. ઓહો અમારી જગદંબા. બાકી એના થઈ જાય સાહેબ પછી માણાની જરૂર પડવા નથી દેતી સાહેબ, એના થઈ જાય પછી સાહેબ માણાની જરૂર પડવા નથી દેતી. અમારો નીલો, નીલો ઘણી વાર કે ભાઈ નહોતા ને તઈ માવાના નહોતા, નહોતા ને તઈ માવાના નહોતા, પણ સાહેબ એની કૃપા કઈ જગદંબાની થાય ને પછી ક્યાંય તાણ નથી રવા દેતી સાહેબ, પછી ક્યાંય તાણ નથી રવા દેતી સાહેબ. ઘણા ને વેમ છે ઘરે બેઠા રહેવું, દઈ જા હોય વેમ માં નો રહેતા સાહેબ, મહેનત તો કરવી પડે, પણ એ મહેનત કરતા સાહેબ એના નામનું ભજન ન ભૂલાય ને સાહેબ, એની વાતો ન ભૂલાય, એના નામનું ભજન ન ભૂલાય સાહેબ, તો એ એમાં ને એમાં બરકત કર્યા કરે, મારું મારું નામ લઈને કામ કરે. બાકી તો સાહેબ અહીં હુરકાના પાદરીમાં ભગવતી હોળંકીના મરડે બેઠી છે, જેથી ભીડ પડે તેથી આ ઉડું પડી દોડ્યા આવજો ને સાહેબ. એ સાહેબ ગમે એવો સમય હશે કદાચ, એને દયા આવશે ને એને કૃપા આવશે ને સાહેબ, એવી બીજાને નહીં આવે, એને દયા આવશે ને એવી બીજાને નહીં આવે સાહેબ. કારણ કે આપણી માં છે સાહેબ, આપણા વડવાએ પૂંજી છે, એના વડવાએ પૂંજી છે, આપણે પૂંજવી છે ને આપણા પડદાને પૂંજવાની છે. બાકી સાહેબ જેથી દોયલો સમય હોય ને તેથી હાલ્યા આવજો ને, કદાચ જો તમારા દુઃખને ભાંગી અને અમર પિયાલો કરીને પિતા પાછી પડે ને સાહેબ, તેથી તો એ દાદા ધનજીના વ્યવહારની માલિક મારી ચામુંડા ન હોય. એટલા માટે એ વહોમી વેલાય મારી દિવસ લાગે દો આવી રાતની માથે પાડી રે મનડું રે મુ જાતા મારી અમે તારા મઢડે દોડિયા
એ અમારી કુળદેવી ચામુંડ હોતી હોય તો જા આજ રોતા આવ્યા છે તારા બા એક મોળા રે યા હુડે સામંડ કરતી આપડા કા એક મોળા રે આદે સામંડ માં કરતી આપડા કા એ રુદિયા માં રાખું કેમ ભૂલું તારું ના સાહેબ જગતના ધોકની માલિકા ગમે ત્યાં જાય ગમે કરીએ દીવ ઉગે સાહેબ પેલું નામ જીવ ઉપર આપણી કુળદેવીનું હોય આપણા ઈષ્ટદેવનું હોય આપણા ગુરુ મહારાજનું હોય આપણા માવતરનું હોય અને ગમે શેડે હાલ્યા જાય સાહેબ કદાચ હવળા ઘા કરી દે ને તો એ હવળા પાડી આવે સાહેબ એ ધરમ છે બાકી સાહેબ ગમે ના રહેતા આવીશું ગમે કામ કરતા આવીશું એના નામને નહીં ભૂલીએ ઘરની માલિકા આડી ભેટનો દીવો સાહેબ આપણે ભલે સાજલ સાપરું હોય સાહેબ એવું જરૂરી નથી કે બંગલો જ હોય આપણું સાજલ સાપરું હોય સાહેબ એ સાજલ સાપરામાં સાહેબ એના નામનો આડી વાઇટનો દીવો થતો હોય ને સાહેબ આડી વાઇટના દીવાના અંજવાળે મારું તમારું જીવન આપણી કુળદેવી ચામુંડા બનાવ્યા કરે છે કોઈ દાડો સાહેબ જીવનમાં જીવતરમાં જાખે પણ ન આવવા દે એટલા માટે વિપુલ યાદી કરી છે માડી તારી જોત ના રે અંજવાળે માણું જીવન છે માડી તારી જોત ના રે જુવાળે માણું જીવન છે હન રાખજે માતાજી હન રાખજે માતાજી તારા દુબળા છોરું ની લાજ રે મારી ચામુંડ માડી માડી તારી જોત ના રે અજવાળે મારું જીવન છે સહારો બસ એનો માર્ગ સતનો હશે ને સાહેબ આજ ટાણું એવું છે વેળા એવી છે ચામુંડા માતાજીનો માંડવો છે મોહન દાદાની માનતાનો એમના પપ્પા માટે જયારે માનેલો હોય ધનજી દાદા માટે આવી વેળા એ કદાચ ધનજી દાદાને કારણ કે માતાજીના પટિયાર હતા સાહેબ આજે એમના દીકરાને જ્યાં એમની કુળદેવીનો જ્યારે માંડવો હોય અને ધનજી દાદાની યાદી થતી હોય તો સાહેબ ધનજી દાદો આજ કદાચ બાંધો રહે નહીં હોય આજ માંડવો એના નામથી રોપાણો હોય આજે એની માતાનો માંડવો હોય અને માતા અમારો પ્યાલો પીવા ઉતરવાની હોય કદાચ એના પહોડા એને અવાજ કરે અને કદાચ જો દાદો ધનજી કહે તો બાંધ્યો રહું ને હે તેથી તો સોલંકીના કળ ભાગ લે મારી ચામુંડાની ભગતીની માલિપા મને કંઈક ભૂલ પડ્યું હોય કારણ કે સાહેબ માતાજી ચામુંડાનું એનું ભજન કર્યું છે એનું એની પાસે બાનું હતું સાહેબ
અને બાનાની માલિપા સાહેબ કઈ ખોટ હોય ને તોય આજ ઉભો રે, બાકી કદાચ ટકોર થાય અને મારી ચામુંડાનો કોઈ દાડો રમાડ્યું હોય ને તો દાદો ધનજી ઉભો રહે ને સાહેબ, તેથી તો સોલંકીના કળની માલિપા ચામુંડાનું ભજન. કારણ કે આજ એનો માંડવો છે સાહેબ, એના નામથી ભેગું કર્યું છે. અને આજ ઉભું રહેવાનું કે બાંધ્યું રહેવાનું આજ એને વધારનું હોય છે. ઉભું રહેવાનું કે બાંધ્યું રહેવાનું આજ વધારનું હોય. અને કદાચ સાહેબ ઉભો રહે ને સાહેબ, જગતના ચોકની માલિકા મારી ચામુડાનો પોટિયાર દાદો ધનજી નો હોય પણ